ટેકનોલોજીના શૂન્યો અને એના સહગુણક વચ્ચેના સંબંધ વિશે ચર્ચા કરશું. એની પહેલા આપણે દ્વિઘાત બહુપદીના શૂન્યો કઈ રીતે મેળવવા એનો અભ્યાસ કરીએ. હવે શૂન્યો મેળવવા માટે આપણે જાણીએ છીએ કે p(x) = 0 લેવાના હોય. હવે આ 0 લઈ લઈએ, પછી આના બરાબર 0 થઈ તો એના આપણે કઈ રીતે શૂન્યો મેળવી શકીએ એ આપણે હમણાં જોઈએ. હવે અવયવ, પહેલા તો આપણે અવયવની થોડી ચર્ચા કરી લઈએ. અવયવ કોને કહેવાય તો આપણે ઉદાહરણ સાથે સમજીએ. માનો કે 30 હોય, 30 બરાબર આમ લખી શકીએ 5 × 6, તો 5 અને 6 બંને 30 ના અવયવ કહેવાય, અથવા તો એવી કોઈ સંખ્યા જેના વડે આને નિશેષ ભાગી શકતા હોય. તો 30 ને કોના કોના વડે ભાગી શકાય? 1 વડે ભાગી શકાય 30 એક 30, 2 વડે ભાગી શકાય 15 2 30, 3 વડે 3 10 30, 4 વડે ભાગી શકાય નહીં તો 4 એનો અવયવ નથી, 5 વડે ભાગી શકાય, હા 6 7 8 9, પછી 10 15 અને 30 વડે. તો આટલા વડે 30 ને ભાગી શકાય, એનો મતલબ એમ કે આ બધા 30 ના અવયવ છે. હવે અવયવ આપણે 30 ના મળ્યા, પણ આપણને એમ કે 30 ના અવયવ પાડો, તો આપણે શું કરીએ, 2 3 6 6 5 30, તો આને કેટલા અવયવ મળ્યા? 3. તો આ 3 અવયવ સ્વરૂપે 30 ને લખી શકીએ. હવે આ બધા અવિભાજ્ય અવયવ થયા કહેવાય. આમાંથી છગડો છે વિભાજ્ય અવયવ છે. ટૂંકમાં કોઈ પણ ને આપણે એના ગુણાકારના સ્વરૂપમાં જો લખી શકતા હોય તો એને એના અવયવ કહેવાય. હવે આવી જ વસ્તુ બહુપદીમાં પણ જોવા મળે. માની લો કે આપણી પાસે આવું છે, x² - 1, આના બે અવયવ પડે, x - 1 x + 1, તો જો a² - b² મુજબ, તો આ બે ને, સોરી આ બે આના વડે ભાગાકાર કરીએ તો શેષ 0 મળે. એનો મતલબ એમ કે x² - 1 ના આ બે અવયવ થયા. હવે જો આ બે એના અવયવ હોય તો આ બે નો ગુણાકાર પાછો આ બહુપદી મળતી હોય. જેમ કે અહીંયા 2 × 3 3 × 5, આ ત્રણેય નો ગુણાકાર 30 જ થાય તો જ એને એના અવયવ કહેવાય, બાકી અવયવ કહેવાય નહીં. તો આ વાત કરી આપણે અવયવોની. હવે આપણે આના ઉકેલ મેળવવા માટે શું કરશું, પહેલા p(x) = 0, તો x² - 5x + 6 = 0. આપણે આગળ શીખી ગયા છીએ કે આના ઉકેલ કઈ રીતે મેળવવા. તો આમાં કરવાનું શું હોય, અહીં આપણે 0 લેશું પહેલા, x² + 5x - 6 = 0. બે માં ફેરફાર કેટલો છે, જો વચ્ચે માઇનસ, અહીં વચ્ચે પ્લસ, અહીંયા પ્લસ, અહીંયા માઇનસ, પ્લસ માઇનસ નો જ ફેરફાર છે, છતાંય બે ના ઉકેલ આપણને જુદા જુદા જ મળે. હવે અહીં કરવાનું શું, તો કે 6 ના એવા બે ભાગ પાડવાના, અહીંયા જે નિશાની હોય પ્રક્રિયા કરવાની, વચ્ચેનું પદ આવવું જોઈએ. તો 6 ના એવા બે ભાગ પાડો જેનો સરવાળો 5 થાય, તો 6 ના અવયવ કઈ રીતે પડશે, 6 × 1 = 6 અને 2 × 3 = 6. આમાંથી કયા અવયવ એવા છે જેનો સરવાળો 5 થાય, એટલે કે વચ્ચે હોય થાય, તો જો અહીંયા 6 ને 1 = 7 થાય, અહીંયા 3 ને 2 = 5 થાય, તો આ બે નો સરવાળો વચ્ચેના પદ જેટલો થાય, તો આપણે લખી શકીએ અહીંયા x² 2 અને 3 અવયવ પડ્યા ને, તો અહીં x ભેગો લેવાનો, એટલે કે 2x 3x, છેલ્લે +6. સરવાળો હતો એટલા માટે નિશાની વચ્ચે બે પદને સરખી આપવાની, કઈ આપવાની, વચ્ચે હોય એ, એટલે કે બે ને આપવાની માઇનસ. તો જો હવે પાછું સાદું રૂપ આપીએ ને તો ઉપરનું પદ જ મળતું હોય, -2x - 3x, એટલે -5x થઈ ગયા. આપણે ભાગ એવા પડ્યા જેનાથી આપણને એના અવયવ પાડવામાં મદદ બને. તો જો હવે 4 પદ બની ગયા, બે બે ની જોડી બનાવીએ, પેલા બે માંથી સામાન્ય શું નીકળશે, x, અંદર અહીંયા શું વધ્યું, x, અહીંયા વધશે -2, આમાંથી નીકળશે -3, માઇનસ નીકળી ગયા એટલે અહીંયા વધશે x, -12 કાઢ્યા એટલે અહીં નિશાની બદલે -2 = 0. આ કૌંસ બે માં સરખો આવવો જોઈએ, એને આપણે બહાર કાઢી શકીએ, વધ્યું શું, x - 3 = 0. તો જો આ બે કોણ મળ્યા, આપેલ બહુપદીના અવયવ. તો અવયવ ઉપરથી આપણે એના શૂન્યો મેળવી શકીએ. હવે જો
આ બહુપદીના ખરે અવયવ મેળવવાના કીધા હોત તો આ બે મળે ને આપણું કામ પૂરું, પણ શૂન્યો મેળવવાના છે તો શું કરવાનું? બે પદ ગુણાકારમાં છે ને બેનો ગુણાકાર ઝીરો ક્યારે હોય? જ્યારે આ પદ ઝીરો હોય અથવા તો આ ઝીરો હોય અથવા બંને ઝીરો હોય, તો જ આ બેનો ગુણાકાર ઝીરો થાય. તો આપણે આમ લખી શકીએ x માઇનસ 2 બરાબર 0 અથવા x માઇનસ 3 બરાબર 0, બેના બરાબર વાળા પરથી 0 લખી શકાય. બગડો સામે જાય તો x બરાબર શું આવશે? 2. આમાંથી તગડો સામે જાય તો x બરાબર શું આવશે? 3. તો આના બે શૂન્યો મળ્યા, જો 2 અને 3. સાચા છે કે ખોટા છે ચેક કરવું હોય તો આની અંદર કિંમત મૂકી દેવાની. જો સામે બરાબર 0 મળે તો આપણો જવાબ સાચો. હવે બીજાની વાત કરીએ આપણે. આના અવયવ કઈ રીતે પાડવાના? 6 ના એવા બે ભાગ પાડવાના, એની નિશાની કઈ છે? માઇનસ. અહીંયા પ્લસ હતી એટલે વચ્ચે સરવાળો થયો હતો, અહીંયા માઇનસ છે એટલે આની બાદબાકી થવી જોઈએ. કેટલી થવી જોઈએ? 5. તો જો અહીંયા 6 1 6, આની બાદબાકી 1 થાય, આની બાદબાકી 5 થાય, તો અહીં ભાગ્ય પડશે 6 1 6. તો x વર્ગ 6x x માઇનસ 6 બરાબર 0. જો બાદબાકી હોય તો આ બેને નિશાની જુદી જુદી આવે, પણ વચ્ચેની નિશાની મોટા પદને આપવાની. 6x અને x માંથી મોટું કોણ? 6x. તો આને પ્લસ આને માઇનસ. તો જો 6x માઇનસ x એટલે 5x થઈ ગયા. હવે આ બે બેની જોડી બનાવી દીધી, આ બે માંથી સામાન્ય નીકળે x, અંદર વધે x પ્લસ 6, આમાંથી માઇનસ 1, અંદર વધે x પ્લસ 6 બરાબર 0. આ બે કૌંસ સરખા આવ્યા, સામાન્ય કાઢી લઈએ. x પ્લસ 6 વધ્યું શું? x માઇનસ 1 બરાબર 0. હવે બે ના બરાબર 0 મૂકવાના, x પ્લસ 6 બરાબર 0 અથવા x માઇનસ 1 બરાબર 0. અહીંયા શું મળશે? x બરાબર માઇનસ 6, આમાં શું મળશે? x બરાબર પ્લસ 1. તો આ બે શું મળ્યું? એના શૂન્યો અથવા તો ઉકેલ. હવે જો આપણી પાસે એના ઉકેલ હોય, આ આપણે બહુપદીમાંથી શૂન્યો મેળવવાની વાત કરી, હવે આપણે થોડુંક ઊંધું વિચારીએ. કેવું? તો કે આપણી પાસે માની લો કે શૂન્યો છે, એટલે કે આ બે છે. આપણે આમાં જ વાત કરીએ, નીચેનું થોડીક વાર માટે ભૂલી જઈએ. આ એક જ ઉદાહરણ ઉપરથી આપણે એની ચર્ચા કરીએ થોડીક. આ 2 અને 3 કોણ છે? એના ઉકેલ. તો આપણી પાસે બહુપદી હતી p ઓફ x બરાબર x વર્ગ માઇનસ 5x વત્તા 6, અને બે શૂન્યો કયા કયા છે? 2 અને 3. હવે અહીંયા જે બહુપદી હતી એને આપણે આ સ્વરૂપે લખીએ, 3x વર્ગ માઇનસ 3 5 15x વત્તા 6 3 18. શું કર્યું આપણે? બધાને 3 વડે ગુણી દીધા. હવે આના ઉકેલ મેળવીએ તો આના જ મળશે કે અલગ મળે? ચેક કરીએ આપણે. બધામાંથી સામાન્ય શું નીકળે? 3. અંદર વધે x વર્ગ માઇનસ 5x વત્તા 6. શૂન્ય મેળવવા માટે પેલું કામ બરાબર 0 મૂકવાના. તગડો આસે ડાબે ક્યાં આવી જાય? છેદમાં. તગડો નીકળી જાય તો વધે કોણ? પાછું હતું એ જ. એનો મતલબ એમ કે આના ઉકેલ પણ આ જ મળશે. ચેક કરવું હોય તો બગડવામાં મૂકીએ. 2 નો વર્ગ 4, 4 3 12, 15 2 30 વત્તા 18, 18 ને 12 30 માઇનસ 30 એટલે 0 થઈ ગયા. તો એનો મતલબ એવો થાય કે આને આપણે 3 વડે ગુણ્યા, એના બદલે ગમે એટલા વડે ગુણશું આ બહુપદીને, તો એના શૂન્યોમાં કાંઈ ફેર પડશે નહીં. હવે આના શૂન્યો કયા લીધા મળ્યા આપણને? 2 અને 3. 2 અને 3 શૂન્યો મળ્યા. શૂન્યો એટલે શું થાય? x ની કિંમત. એનો મતલબ એમ કે આપણે આમ લખી શકીએ, x બરાબર 2, x બરાબર 3. આ બે શૂન્યો હતા. હવે આ બગડા ના સેટ લઈ આવીએ તો શું થાય? x માઇનસ 2 બરાબર 0. તગડા ના સેટ લઈ આવો તો x માઇનસ 3 બરાબર 0. જો આ શૂન્યોને આપણે આ સેટ લઈ આવીએ તો એ આપણને આ પદ મળ્યું. અને x માઇનસ 2 અને x માઇનસ 3 કોણ છે? તો કે જો આ પદ હતું એ. આ બે કોણ છે? આના અવયવ. એનો મતલબ એમ કે જો શૂન્ય આપણી પાસે હોય, એના ઉકેલ હોય, તો ઉકેલને આ સેટ લઈ આવીએ તો આપણને જે બે પદ મળશે એ બે આના અવયવ મળે. એનો મતલબ આવો થયો, x માઇનસ 2 અને x માઇનસ 3 એ p ઓફ x ના અવયવ છે.
જો આ બે ના અવયવ હોય તો એનો મતલબ એવો થાય કે આ બે નો ગુણાકાર આ જ પદ થતું હોય તો જો આ બે નો ગુણાકાર આપણે મૂંધાળતા જઈએ તો આ બે નો ગુણાકાર એટલે આપજો કૌંસ છૂટા પાડીએ x નો ગુણાકાર આની સાથે પછી માઈનસ 2 નો ગુણાકાર આની સાથે અથવા તો x નો ગુણાકાર આ આખા પદ સાથે માઈનસ 3 નો ગુણાકાર આખા પદ સાથે થાય છે કૌંસ છૂટા પડશે એટલે આવો આવશે અને એના ઉપરથી આ આવશે તો આપણે શું લખી શકીએ તેથી આ પદ એટલે કે x વર્ગ માઈનસ 5x વત્તા 6 બરાબર આ 2 નો ગુણાકાર x માઈનસ 2 x માઈનસ 3 કદાચ અહીંયા આપણે આખાયને 3 વડે ગુણી દીધા હોય તો એ બહુપદીને કાઈ ફેર પડે સોરી ઉકેલને કાઈ ફેર પડે નહીં જો આને 3 વડે ગુણ્યા હોત તો તગડો અહીં 12 હોત તગડો 12 હોત તો એના અવયવ પણ ગુણાકારમાં અહીંયા પડ્યા હોત તગડાના ગુણાકારમાં તો p ઓફ x ગમે એ લઈએ અહીંયા ગમે ના વડે ગુણાકાર કરીએ તો અહીં કોઈ અચળ હોય પણ એના અવયવ બદલશે નહીં તો અહીં કોઈ પણ અચળાંક વડે ગુણવામાં આવે તો એને કાંઈ ફેર નહીં પડે શૂન્યોને અને શૂન્ય ઉપરથી એના અવયવને હવે આ બધી ચર્ચાને આપણે વ્યાપક રીતે ચર્ચા કરીએ તો મેં એક બહુપદી વ્યાપક સ્વરૂપે લખી છે p ઓફ x બરાબર ax² bx c આ કોણ છે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ એટલે કે એનું વ્યાપક સ્વરૂપ ધારો કે p ઓફ x ના શૂન્યો આલ્ફા અને બીટા છે આ ગ્રીક ના મૂળાક્ષર છે જેને આપણે ધાર્યું કે આના બે શૂન્યો આવા છે જેમ આ બહુપદીના બે શૂન્યો 2 અને 3 હતા એ જ રીતે આ બહુપદીના શૂન્યો આલ્ફા અને બીટા છે જો આ બે શૂન્યો હોય તો શું થાય x બરાબર આલ્ફા અને બીજું કોણ આવશે આના ઉપરથી x બરાબર બીટા આ બે એના શૂન્યો હતા એટલે આપણે એને x બરાબર લખી શકીએ આલ્ફા ને આ સાઈડ લઈ આવીએ તો શું થાય x માઈનસ આલ્ફા બરાબર 0 બીટા ને લઈ આવો તો x માઈનસ બીટા બરાબર 0 હવે આમાં પાછું ધ્યાન દઈએ આપણે આ બે શૂન્યો હતા અને આપણે આ સાઈડ લઈ આવ્યા તો આ બે કોણ થયું p ઓફ x ના અવયવ તો આના ઉપરથી આપણે શું લખી શકીએ તેથી x માઈનસ આલ્ફા અને x માઈનસ બીટા એ p ઓફ x ના અવયવ છે જો આ p ઓફ x ના અવયવ હોય તો બે અવયવ નો ગુણાકાર આપેલ બહુપદી જેટલો જ થાય તો આપણે લખી શકીએ તેથી p ઓફ x બરાબર x માઈનસ આલ્ફા ઇન્ટુ x માઈનસ બીટા અને અચળાંક તરીકે અહીંયા કોઈ પણ k રાખી શકાય જ્યાં k ડઝ નોટ ઇક્વલ ટુ 0 કેમ કે k 0 હોય તો આખું 0 થઈ જાય તો અહીંયા અચળાંક એટલે કે આપણે અહીંયા હમણાં વાત કરી હતી કોઈ પણ ગુણાકારમાં રાખેલો હોય તો એને કાંઈ વાંધો આવે નહીં હવે આ બેને આપણે સરખાવીએ કોને બેને તો કે આપેલી બહુપદી અને એના શૂન્યોને તો શું થશે એ x વર્ગ વત્તા bx વત્તા c બરાબર k કૌંસમાં આલ્ફા માઇનસ બીટા સોરી x માઇનસ આલ્ફા ઇન્ટુ x માઇનસ બીટા હવે એ x વર્ગ વત્તા bx વત્તા c આના કૌંસ છૂટા પાડીએ આપણે આનો કૌંસ કઈ રીતે પડશે k બાર પડ્યો છે આ બે નો કૌંસ છૂટો પાડીએ x x માઇનસ બીટા પછી માઇનસ આલ્ફા x માઇનસ બીટા પેલા x નો ગુણાકાર આની સાથે પછી માઇનસ આલ્ફા નો ગુણાકાર આની સાથે હવે અહીંયા શું થશે x વર્ગ માઇનસ બીટા x અહીંયા માઇનસ આલ્ફા x માઇનસ માઇનસ પ્લસ આલ્ફા બીટા હજી આને સાદું રૂપ આપવું હોય x વર્ગ આ બે માંથી x સામાન્ય નીકળે માઇનસ એ બહાર કાઢ લઈએ અંદર શું વધશે આલ્ફા પ્લસ બીટા x આપણે આગળ રાખીએ પાછળ રાખીએ ને કાંઈ ફેર પડશે નહીં શું કહેવામાંથી x બાર કાઢી લીધો અહીંયા લખો માઇનસ બાર નીકળી ગયા એટલે બે પદ પ્લસ થઈ ગયા અહીંયા વધ્યો આલ્ફા અહીંયા વધ્યો બીટા લખી નાખ્યા છેલ્લે કોણ છે આલ્ફા બીટા અને બાર કોણ હતું k તો k ત્રણેય ના ગુણાકારમાં જશે તો શું થશે k x વર્ગ માઇનસ k આલ્ફા પ્લસ બીટા x વત્તા k આલ્ફા બીટા હવે આપણે મેળવવાનું શું છે અહીંયા બહુપદીના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ શૂન્યો કોણ છે અહીંયા
अल्फा ने बीटा हवे आपणे आनो काई काम नथी। આની આપણે જરૂર પડશે। અહીંયા આપણે શૂન્યો કયા લીધા હતા? આલ્ફા બીટા સહગુણક કોણ છે? એ બી અને સી। તો એ બી સી આલ્ફા અને બીટા વચ્ચેનો સંબંધ આપણે મેળવવો છે। તો જ્યારે આપણી પાસે 3x બરાબર 4 3x બરાબર 3y હોય તો આનો મતલબ શું થયો? 3 3 ઉડી જાય, x બરાબર y હોય કે ના હોય। અથવા હું આમ લખું 3x बराबर ax, तो आनो मतलब शुं थयो? a बराबर 3, એટલે કે x ના સહગુણક સરખા હોય જ્યારે વચ્ચે બરાબર ની નિશાની હોય ત્યારે। તો એ જ રીતે કોઈ પણ બહુપદી આપી હોય આપણને, અહીંયા જો બે સાઈડ બહુપદી છે, અહીંયા વર્ગવાળું પદ છે, પછી x વાળું છે, પછી અચળ પદ છે, આમાં પણ વર્ગવાળું, x અને અચળ પદ। તો જ્યારે બે બહુપદી ની વચ્ચે બરાબર ની નિશાની હોય ત્યારે સરખી ઘાત વાળા પદ સરખાવી શકાય, એટલે કે વર્ગ વાળા પદ, એક ઘાત વાળા પદ અને અચળ પદ, આ બધાને આપણે સરખાવી શકીએ। તો વર્ગ વાળા પદનો આપણે એમ લખી શકીએ, બંને બાજુ સહગુણકોની સરખામણી કરતા તો શું થશે? જો x વર્ગ નો સહગુણક અહીંયા a, સામે કોણ છે? k, તો a બરાબર k મળ્યો, એક વસ્તુ આ મળી। હવે પછી બીજું x વાળા પદ, x ના ગુણાકારમાં અહીંયા b, તો b બરાબર શું આવશે સામે? માઇનસ k આલ્ફા બીટા, માઇનસ કે કૌંસમાં આલ્ફા પ્લસ બીટા આવશે। પછી સી, સી બરાબર શું આવશે? કે આલ્ફા બીટા। પણ કે અચળ છે, કે ની આપણે આમાં કઈ જરૂર જ નહોતી પડી, જો કે તો આપણે પછીથી લીધો હતો। હવે આપણે આમાં માત્ર સરખામણી કોની કરવી છે? શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ મેળવવો છે। તો અહીંયા k બરાબર આલ્ફા, સોરી a બરાબર k છે, b ની કિંમત, c ની કિંમત, તો આપણે આમાંથી a ની કિંમત આની અંદર મૂકીએ તો શું આવશે? તો જો આપણે આને નંબર આપીએ 1 2 અને અહીંયા આવશે 3, તો આપણે 1 અને 2 ને સરખાવીએ, 1 અને 2 પરથી શું થશે? આ a k છે, k એની જગ્યાએ શું મૂકી શકાય? a, તો b બરાબર માઇનસ a આલ્ફા પ્લસ બીટા। શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ, એનો મતલબ એમ કે એક સાઈડ શૂન્ય હોવા જોઈએ અને એક સાઈડ સહગુણક હોવા જોઈએ। તો આ માઇનસ a ને આ સાઈડ લઈ આવીએ, છેદમાં આવે, સામે કોણ વધે? આલ્ફા પ્લસ બીટા। તો અહીંયા શું થઈ જશે? માઇનસ આ સાઈડ આવે, એ છેદમાં આવશે, તો આ શું મળ્યું? આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી ના છેદમાં એ, આ એક સંબંધ મળ્યો આપણને। હવે આ બે સરખા, સોરી એક અને ત્રણ પરથી, કેમ કે આપણે ખાલી કે ને જ દૂર કરવો છે, તો અહીંયા શું મૂકી શકાય? કે ની જગ્યાએ એ, તો શું મળશે? સી બરાબર a આલ્ફા બીટા, a આવશે છેદમાં, સામે વધ્યું આલ્ફા બીટા બરાબર c ના છેદમાં a। દ્વિઘાત બહુપદી હતી એના માટે આપણને આના બે સંબંધ મળ્યા, એક બે શૂન્યનો સરવાળો, આલ્ફા પ્લસ બીટા એટલે શૂન્યનો સરવાળો બરાબર શું મળ્યું? માઇનસ b કોણ છે? x નો સહગુણક, તો અંશમાં આવશે x નો સહગુણક, છેદમાં a કોણ છે? x વર્ગ નો સહગુણક, x વર્ગ નો સહગુણક। જ્યારે અહીંયા બીજો સંબંધ શું છે? શૂન્યનો ગુણાકાર, શૂન્યનો ગુણાકાર બરાબર શું મળ્યું? c, c કોણ છે? અચળ પદ, એટલે અંશમાં આવશે અચળ પદ, છેદમાં કોણ આવશે? a, એટલે x વર્ગ નો સહગુણક।
द्विघात बहुपदी में शून्यों अने एना सहगुणक वच्चे नो संबंध आ बे रीते दर्शावी शकीए। त्रिघात बहुपदी होय तो त्रण संबंध मळे, चार घात में चार संबंध मळे, पण आपणे द्विघात नी वात करीए तो आ बे संबंध मळ्या। हवे आना उपरथी जो अहीं आपणे कर्युं तो शुं, पेला आ बहुपदी माटे शून्यो थईरा अल्फा ने बीटा, आ बे एना उकेल छे ने आ सेट लई आव्यो तो आ बे मळे कोण मळे ना अवयव। જો આ બે ના અવયવ હોય તો બે નો ગુણાકાર આપેલ બહુપદી જેટલો થાય, એટલે ગુણાકાર અને બહુપદી ને સરખાવ્યા સામે કે શું કામ લીધો, કેમ કે બહુપદી ને ગમે ના વળે ગુણીએ એના અવયવ ને કે પછી એના શૂન્યો ને કાંઈ ફેર ના પડે, આનું સાદું રૂપ આપ્યું, પછી શું કર્યું, બધાયના સહગુણકો ને સરખાવ્યા, સહગુણકો ને સરખાવ્યા એટલે આપણને આ સ્વરૂપ મળ્યું। આમાંથી આપણે કે દૂર કરવો હતો તો એ બરાબર કે હતા, તો અહીંયા બે જગ્યાએ કે ની જગ્યાએ શું મૂક્યું, એ, પછી આપણને આવા સંબંધ મળ્યા। હવે આની અંદર શૂન્ય અને સહગુણક સિવાય બીજું કઈ આવતું નથી। હવે આ સંબંધ એ આપણા ઉદાહરણ માટે ચેક કરીએ કે આપણા સંબંધ ખરેખર સાચા છે કે નહીં, તો એના માટે આપણી પાસે એના સંબંધ માટે સહગુણકો છે અને શૂન્યો છે, તો જો આમાં a બરાબર શું થાય 1, b બરાબર -5 અને c બરાબર 6, આને આપણે આની સાથે સરખાવીએ તો abc આવા મળશે, પછી આલ્ફા અને બીટા 2 અને 3, એટલે કે પહેલું શૂન્યને આલ્ફા કહી દઈએ અને બીજા શૂન્યને બીટા કહી દઈએ, જો આપણે શૂન્યને જ આલ્ફા બીટા કીધા હતા। હવે આનો સંબંધ ચેક કરીએ, શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર શું હોય, માઇનસ બી ના છેદમાં એ, બે બાજુ સાચી મળતી હોય તો આ સંબંધ આપણો સાચો, આલ્ફા પ્લસ બીટા એટલે 2 વત્તા 3, સામે માઇનસ બી કોણ છે -5, એ કોણ છે 1, આ શું થાય 5, માઇનસ માઇનસ નીકળી જાય વધે કોણ 5, તો જો 5 બરાબર 5 મળ્યા, બે બાજુ સરખી આવી, એનો મતલબ એમ કે આપણું આ પરિણામ સાચું। બીજું ચેક કરીએ, આલ્ફા બીટા બરાબર સી ના છેદમાં એ, આલ્ફા બીટા એટલે 2 ગુણ્યા 3, સી કોણ છે 6, એ કોણ છે 1, 2 3 6 બરાબર 6, આમાં પણ કેવું મળે છે, બંને બાજુ સરખી જ મળે છે। તો આપણે આની અંદર ધ્યાન રાખવા જેવી બાબત કેટલી, તો કે આ 2 1 2, આ બધું આપણે માત્ર આ બે વસ્તુ તારવવા માટે કામ કર્યું, પણ આપણા માટે જરૂરી છે એવી અગત્યની બાબત આ જ છે, બીજું આની અંદર કાંઈ વધારે આપણે યાદ રાખવાની જરૂર નથી। આપણને શૂન્યનો સરવાળો માઇનસ બી ના છેદમાં એ થાય યાદ હોવું જોઈએ, શૂન્યનો ગુણાકાર સી ના છેદમાં એ થાય આ યાદ હોવું જોઈએ, તો આ બે આપણા માટે અગત્યની વસ્તુ છે।